આપ જોઈ રહ્યા છો કચ ટીવી ન્યૂઝ પ્રાથમિક ધોરણમાં આપણે સૌ વર્ખંડમાં કેસોડાની કડીએ બેસી સાગર્ણીય લહેરાયો એ કવિતા ગાતા એ યાદ હશે પણ હવે કેસોડો અને તેના મહત્વ વિશે આજના બાળકો આ કવિતામાં જ જાણી શકે તેવું તાલ છે ફેબ્રુઆરીની સત્તરમી તારીખથી ફાગણ માસની શરૂઆત થઈ છે ફાગણ માસની શરૂઆત સાથે જ કેસોડાના વૃક્ષોમાં સુંદર રંગીન ફૂલો પણ ફૂટી નીકળે છે તો હોળીના પર્વમાં પણ આ ફૂલનું વિશેષ મહત્વ રહેલું છે કેસરી રંગના પોપટની ચાંચ જેવા દેખાતા આ ફૂલ પોતાને બીજા ફૂલો કરતા એકદમ જુદા પાડે છે હાલ હોળીને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કેસુડાના ઝાડ પૂર્ણ રીતે આવા કેસરી ફૂલોથી ભરેલા હોતા માનવ પ્રજાતિ માટે એ સુંદર નજારો સર્જે છે તેના રંગના કારણે જ તેને અંગ્રેજીમાં ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલની જ્યોત પણ કહેવામાં આવે છે ભારતમાં કેશુડાના છે હિન્દુ ધર્મમાં યજ્ઞ કાર્યો સમય અન્ય પવિત્ર ગણતા ફૂલો સાથે કેશુડાનો પણ વપરાશ થાય છે તો જનોઈ ધારણ કરવાની વિધિમાં પણ કેશુડાનું મહત્વ છે આ સિવાય કેશુડાના ફૂલોમાંથી બીજી અનેક વસ્તુઓ પણ બનાવી જેનો વેપાર પણ મોટા પાયે કરવામાં આવતો હોળીના પર્વમાં પણ કેસુડાનો ખૂબ મહત્વ રહેલું છે પહેલાના સમયમાં લોકો માત્ર કેસુડાના ફૂલોને સુકાવી તેમાંથી પ્રાકૃતિક રંગો બનાવીને જ હોળી રમતા હતા દરેક પરિવારમાં હોળી પહેલા જ કેસોડાના ફૂલ ભેગા કરી તેમાંથી રંગો બનાવવાનું કામ કરવામાં આવતું આ ફૂલોમાંથી બનેલા રંગ ન માત્ર શરીર માટે બિનહાનિકારક બને છે પણ સાથે જ ચામડીના અનેક રોગોથી પણ શરીરને રક્ષણ આપે છે પણ સમય સાથે હોળી માટે કેસુડાના ફૂલોનું વપરાશ ઓછું થતું ગયું અને રસાયણ ધરાવતા કૃત્રિમ રંગોનું વપરાશનું ચલણ વધવા લાગ્યું આજની પેઢીને કેસુડાના મહત્વ વિશે તો જાણકારી નથી જ પણ સાથે જ કેસુડાના ઝાડ પણ ભાગ્યે જ જોવા મળે છે જંગલોને કાપી સતત વિકસતા શહેરો વચ્ચે કેસુડાના ઝાડ રૂંધાઈ ગયા છે અને માત્ર ગામડાઓમાં અથવા જંગલોમાં એકલ દોકલ કેસુડા દેખાઈ આવે છે કચ્છ ટીવી ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કેસુડો અંગ્રેજીમાં ફ્લેમ ઓફ ધી ફોરેસ્ટ અને ગુજરાતીમાં ખાખરો જેના ખાખરાનો વસંત ઋતુ આવતાની સાથે જ હોળી હોવાનું આગમન થાય એ પહેલાં બધા પાંદડા ખરી જાય છે અને બધા આખું ઝાડ કેસુર કે કેસરી રંગના ફૂલોથી છવાઈ જાય છે એટલે ફ્લેમદી ફોરેસ્ટ જંગલની જવાલા નામ એટલા માટે પડ્યું છે એ ઔષધીય ગુણોની રીતે લેખો તો હોળીમાં આપણે જે રંગો ઉડાડીએ છીએ કેમિકલના રંગોના કારણે અને ઋતુ ફેરના કારણે આપણી ચામડીના રોગોનું પ્રમાણને ઘટાડવા માટે ખાખરાના પાણીથી બનાવેલા રંગો ખાખરાને ગરમ કરીને બનાવેલા રંગો આપણા શરીરને ફાયદો કરે છે અને શરીરને ક્રાંતિ લાવે છે ઔષધિય ગુણો અનેક છે પહેલાં જનોઈ આપવામાં આવતી ત્યારે યજ્ઞોમાં પણ જેટલા પવિત્ર વૃક્ષો છે પીપળો તુલસી અને ખાખરો એના અવશેષો સમૃદ્ધમાં વાપરાવતા જે પવિત્ર વસ્તુ છે એવું જ ખાખરો છે જેનો ઉગાવો જે ચૂનાની જમીનો હોય પોરબંદરને બરડાના જંગલોમાં આપણા ડાંગના જંગલોમાં અને કચ્છના પીઓની માદેવના જંગલોમાં જ્યાં ખાખરાના જંગલો જંગલો પુષ્કળ જંગલો આવેલ ત્યાં થતું અને અત્યારે વસંત ઋતુમાં તો ખાખરાની મજા માણવીએ તો જાણે જંગલમાં આગ લાગી રહે એવું ફ્લેમધી ફોરેસ્ટ બહુ સુંદરમાં સુંદર વૃક્ષ છે એ વૃક્ષનું મહત્ત્વ સમજી અમે પોતે કચ્છના આપણા જાણીતા બાગમાં પાસઠ વૃક્ષો બે વર્ષ પહેલાં વાવેલા હતા એનું અત્યારે સંવર્ધન અને પાસઠ માંથી પંદર જ બચ્યા છે પણ એ અત્યારે સૌંદર્ય જવું હોય તો એક ખુશ થઈ જશો એક ચોક્કસ વાત છે